મોરબીમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર કચરા વરસાદના હિસાબે રોડ પર પડેલ ખાડાઓ બાબતે સોશિયલ મીડિયામાં એક કોમેન્ટો આવી આપી રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં એક કવિતારૂપી સંદેશાનું જાગો કાનાભાઈ જાગો એવું શીર્ષક હતું। આ કવિતારૂપી સંદેશમાં શહેરના રોડ રસ્તા ગંદકી ભૂગર્ભ ગટરો સ્ટ્રીટ લાઇટોના કામ જેવી બાબતોને આવરી લઈ સોશિયલ મીડિયામાં ફરતા કવિતા કોમેન્ટોને લોકલ ન્યૂઝ વેબ પોર્ટલ દ્વારા પ્રકાશિત કરતા આ બાબત ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ધ્યાનમાં આવી જતા તેને લઈ મોરબીની પ્રજા સમક્ષ વિડીયો સંદેશ આપ્યો હતો। જ્યારે જ્યારે વરસાદ થયો છે ત્યારે વચ્ચે આપણને એકાદ બે દિવસ જ એવા મળ્યા છે કે જેમાં 5 mm કે 2 mm થી ઓછો વરસાદ હોય, એટલે સતત રેનફોલ આપણે મોરબી જિલ્લામાં અને મોરબી શહેરમાં રજીસ્ટર થયો છે। આ ચોમાસા દરમિયાન આપણને ચાલુ વરસાદે કામ કરવા માટે ખૂબ ઓછો સમય એટલા માટે મળ્યો છે કે રોડ ઉપર જે સતત વરસાદના કારણે અમુક જગ્યાએ પાણી ભરાવાના કારણે અને હેવી ટ્રાફિક જે મોરબીનો આપણે કાયમી જોઈએ છે, એના કારણે રોડ ઉપર જે ડામર રોડ હતા એ ડામર રોડ ઉપર ખાડા પડવાની જે ઘટના છે એ સામાન્ય છે અને તમામ રોડો ઉપર આ કાયમી બનતા હોય છે ખાડા। પરંતુ મોરબી નગરપાલિકા દ્વારા આજથી લગભગ 15 દિવસ પહેલાં જ્યારે એક થોડાક દિવસ આપણે સૂર્યપ્રકાશને હતો કોરાડું હતું એ સમય દરમિયાન 85 રોડ ઉપરના ખાડા છે એ પ્રથમ વખત આપણે પ્રયોગ કરી અને જે સિમેન્ટ કોન્ક્રીટનો માલ છે એને આખી અને ભરવાની શરૂઆત કરી હતી। અનફોર્ચ્યુનેટલી ત્યારે પણ પાછો વરસાદ આવેલો છે એટલે એ માટે એ કામગીરી છે આપણે મીનવાઇલ થોડા દિવસ માટે બંધ કરેલી હતી। ગઈકાલના મીડિયાના સમાચારો અને લોકોએ અમુક પોકેટની જ વસ્તુઓ જોઈ અને બતાવેલું છે એ વસ્તુ છે એ આપણે ખાસ કરીને ચકિયા હનુમાન પાસેની એક જગ્યા એવી છે કે જ્યાં મોટા ખાડા છે એમાં પણ આપણે ગયા મોનસૂનમાં સારી કામગીરી કરી અને પેરોબ્લોક નાખેલા હતા, ત્યાં સતત પાણી ભરાતું રહેવાના કારણે એક છે એ મોટો ખાડો બનેલો હતો। આવું જ લાતિક લોડ વિસ્તાર છે એમાં પણ જે ગયા વર્ષે પાણી ભરાતું હતું એની કમ્પેરમાં આ વખતે આપણે છે એક ગલીમાંથી લેવલ સર્વે કરાવી અને સતત પાણી છે એ ડ્રેન મારફતે જતું રહે એવું આપણે આયોજન કરેલું છે। આ વખતે ત્યાં પણ આઠમારી ઓછી છે પરંતુ સતત વરસાદના કારણે અમુક પાણી ભરાતા હોય 2 કલાકથી વધારે કોઈ જગ્યાએ રહેતા નથી, આપણે એવું પ્લાનિંગ કરેલું છે। ડીવોટરિંગ પંપ છે એ પણ દરેક જગ્યાએ નગરપાલિકાનો છે એ જ્યારે જ્યારે પણ વરસાદ ઊભો થાય બંધ થાય ત્યારે આપણે એને મોકલી અને આ કામગીરી કરતા રહેતા હોય છે। આજથી સૂર્યપ્રકાશ જોવા મળ્યો છે, કોરાડું જોવા મળ્યું છે, રેગ્યુલર જે પાણી ભરાતા હતા એ પાણી પણ આજથી આપણે સફ કરી અને કઢાવવાની કોશિશ કરાવેલી છે। ખાસ કરીને જ્યાં જ્યાં રસ્તાઓ હવે કોરા થવા માંડે છે ત્યાં નગરપાલિકા દ્વારા વાર્ષિક ટેન્ડરના ભાવો મંગાવી અને ખૂબ જ સારી રીતના એને સિમેન્ટ કોન્ક્રીટ થાય એને 2 દિવસ પ્રોટેક્ટ કરવા જરૂરી છે આવાને, એટલે જે જે ખાડા આપણે પૂરશું એના આજુબાજુમાં આપણે પ્રોટેક્ટ કરવા માટેની સુવિધા રાખશું અને એ પ્રોટેક્શનવાળી જે જગ્યા છે ત્યાં બાઇક ચાલકો અને દીકરીઓ જે 2 વ્હીલર્સ લઈને નીકળે એમને ખાસ તકેદારી રાખી અને એમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું। 2 દિવસ માટે આનું જો ક્યુરિંગ થશે અને સારી રીતના રહેશે તો આપણને ચોમાસા દરમિયાન આઠમારી ઓછી પડશે। રહી વાત ચોમાસા પછીની તો શહેરના મુખ્ય રસ્તાઓ છે એ તમામ મુખ્ય રસ્તાઓ રીકાર્પેટ કરવા માટેની આપણે ટેકનિકલ સેન્શન અને વહીવટી સેન્શન પણ મળી ગઈ છે અને એ કામ છે એ આપણે ટેન્ડર કરી અને લાભ પાછામાં આવે એ પહેલા આપણે આ શહેરને તમામ રસ્તાઓ છે એને આપણે નવેસરથી રીકાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવાની છે। તો થોડા દિવસોની મુશ્કેલી છે પણ એમાં પણ શહેરીજનોને અગવડતા નહીં પડે એવી હું વહીવટદાર તરીકે આપસોને આશ્વસ્ત કરું છું અને જ્યાં જ્યાં ચાલુ ચોમાસું છે અને જો ભવિષ્યમાં પણ આ વરસાદ સતત ચાલુ રહેશે તો એ જગ્યાઓ ઉપર આપણે હવે ના છૂટકે એમાં પછી કોન્ક્રીટ સિવાયનો માલ નાખશું તો એ થોડો ઘણો સાઈડમાં જશે એવી ટ્રાફિકના કારણે જઈને આપણે રેગ્યુલર મેન્ટેન કરાવતા રહેશું આવું એક હું આશ્વસ્ત કરું છું। સફાઈ ઝુંબેશ છે, વરસાદ વરસ્યો છે પણ અનફોર્ચ્યુનેટલી એમાં એવું થયું છે કે વરસાદ આપણે એટલો હેવી નથી થયો કે જેના કારણે કાદવ કીચડ છે એ ધોવાય અને શહેરમાંથી રસ્તાઓ ઉપરથી જતું રહે, અનફોર્ચ્યુનેટલી થોડો કાદવ કીચડ છે આપણે રસ્તાઓની આજુબાજુમાં મેખમમાં એમાં ભરાણો છે, થોડોક 1-2 દિવસમાં એ સેટલ થઈ જશે એટલે એને પણ આપણે રાતના મેખમ સાફ કરવાની અને સાઈડો છે એનો કાદવ કીચડમાં ઉપાડી અને બહાર નકળવાની વ્યવસ્થા કરેલી છે અને એના માટેની ખાસ ટીમોની રચના કરેલી છે। 2 એડિશનલ મોટા ડમ્પરો પણ આના માટે આપણે રાખેલા છે, એક કોમ્પેક્ટર છે એને પણ આપણે એક્ટિવેટ કરાવેલું છે, 5 ટ્રેક્ટરો એડિશનલ નગરપાલિકા દ્વારા
પરચેસ કરવા માટેની અને બે લોડર પરચેસ કરવા માટેના ટેન્ડરો પણ ઓનલાઈન થઈ ગયા છે. નેક્સ્ટ 8-10 દિવસમાં એ નવી સુવિધા પણ આપણે નગર જમાવી આપી શકશું. ગુરુવારે હું અહીંયા આવ્યો હતો, આવ્યો દિલ્હી હતો, પણ હમણાં હું જોઉં છું જાગો કાનાભાઈ જાગો. કાનાભાઈ મોરબીમાં ગુરુવારે આવે, સોમવારે ગાંધીનગર જાય છે, અહીંની જે યોજના હોય કામ હોય મંજૂર કરવા માટે. કાનાભાઈ રાતે 12 વાગે આટા મારે, પણ અમુકના પેટમાં તેલ રેડાય. કારણ કે અત્યારે અમારી નગરપાલિકા છે એને કામ કરી, અત્યારે નાના મોટા કામ કરવાના, ખાડા ભરવાના, લાઇટના કામ, ભૂગોળ ગટરના નાના, પણ આખું પ્લાનિંગ લગભગ 10મા મહિનામાં મોરબીમાં લગભગ નો ભૂતોનો ભવિષ્ય એવા કામ ચાલુ થશે. ખાતમુહૂર્ત નથી કરવું, દેખાવ નથી કરવો, પણ એનું અત્યારે જે કામ આવે સરકારમાંથી લઈ આવીને, કેન્દ્ર સરકારમાં લઈ આવી અને આખું પ્લાનિંગ કરી અને એ કામ કરી. પણ અત્યારે જે અમે કામ કરીને એમાં અમને મને દુઃખી થાય કે પ્રજા, મારે પ્રજાને એક સંદેશો, મારા મતદારોને સંદેશો મોકલવો કે તમે રાતે ધ્યાન રાખો. ભૂગોળ ગટરનો કોન્ટ્રાક્ટર હતો, 3 લાખ રૂપિયાની બંધ કર્યો, કચરાનો કોન્ટ્રાક્ટ બંધ કર્યો, અને અત્યારે અમે જાતે કરાવી અને 20% અમે કામ કરાવી, તો એ બધાને અમુકને પેટમાં તેલ રેડાય કે કુંડીઓ ઊંચું કરી કે કોથળા નાખ, ગોદડા નાખી દઈએ. ભૂગોળ ગટર બંધ કરે, કેમ નગરપાલિકા બદનામ થાય, કેમ કાનાભાઈ બદનામ થાય, તો એને ખબર નથી. તમારા જેવા 5-10 રતન દુખિયાના હિસાબે કાંતિભાઈ અમૃતિયા બદનામ નહીં થાય. કાંતિભાઈ અમૃતિયાભાઈએ તાકાત છે કામ કરવાની અને રિઝલ્ટ લાવવાની. અને હું આ નગરપાલિકામાં 2 અઠવાડિયામાં 2 દી બેહું છું, સરકારમાંથી પૈસા લાવી અને જે કામ થશે સારા થશે. અત્યારે તમે જુઓ 6 મહિનામાં કે વાડી વિસ્તારમાં 19 કરોડની ભૂગોળ ગટરનું કામ આવે, 10 કરોડનું પાણીનું કામ આવે, હમણાં 2 સ્મશાનના કામ કર્યા, હિન્દેન્દ્ર લાગણીનું કામ ચાલુ કર્યા, એ પણ સંસ્થા દ્વારા કરી, અવની રોડે એ પણ હમણાં ગટરનું કામ ચાલુ કરી. એટલે અત્યારે જે બીજા જે આયોજન છે, સિમેન્ટ રોડ કરવાના, ગટરના કામ, બગીચાના કામ, એ લગભગ હું પહેલાંય કહેતો કે અત્યારે નગરપાલિકાની પોઝિશન હવે ધીમે ધીમે અમારી સુધરતી આવે છે. અત્યારે મને લાઇટ રિપેર કરવી હોય તો લાઇટ રિપેરના આઈટીઆઈ દ્વારા ચડાવી, એટલે અમારી પોઝિશન જે અત્યારે ધીમે ધીમે સુધારી અને ઘરનો વહીવટ કેવી રીતે સારી થાય. પણ મારો સંદેશો છે કે કાનાભાઈ જાગે છે, શું કામ કે અમુક ચેનલવાળાએ એને એવા તોડ કર્યા છે 5-5 કરોડના, એના પેટમાં તેલ રેડાય છે ને, એટલે આ લખે છે. સારા માણાને પૂછજો કહે કે શું મોરબીની દશા હતી, એ દશા સુધારવા માટે આ ગામમાં હું વર્ષથી કહું કે આ ગામમાં મારે કોઈ પણ કામ, સરકારી કામ હોય તો સારી રીતે થવું જોઈએ, પ્રજા શાંતિથી હોવા જોઈએ. રાતે 11 વાગે હું આટા મારું, મારી ગાડી તમે જોજો, અને કાનાભાઈ જાગેલા છે પણ તમને કાંઈ મળતું નથી ને, એટલે તમે જાગો જાગો કરો. સરકારી માટે રાતી પ્લોટમાં આજે 1 લોડર અને 2 ડમ્પરથી કચરો સાફ કરવામાં આવ્યો છે, અને વધુમાં આવનારા દિવસોમાં એટલે કે આજે રાતથી જ આપણે 6 એડિશનલ ટ્રેક્ટરો એક કરીએ છીએ કે જે ઉકરડાની સાફ સફાઈ કરશે, અને 1 લોડર પણ એની સાથે આપણે કન્ટિન્યુઅસ રીતે કરીએ છીએ. ત્યારબાદ નેહરુ ગેટ અને રવાપર રોડ પર આપણે સિમેન્ટથી ખાડા ભરવાનું ચાલુ કરીએ છીએ. એ દરમિયાન કદાચ શહેરીજનો થોડી અગવડ પડી શકે છે, પરંતુ આસપાસ બેલાઓથી બેરિકેડ કરવામાં આવશે, જેથી કરી એ બાબતની શહેરીજનો ધ્યાન રાખે અને જ્યારે સિમેન્ટ સેટલ થતું હોય ત્યારે એના ઉપર આવજાવ ન કરે અને એને પ્રોટેક્ટ કરે, એ જ મારી અપેક્ષા.